नमस्कार विद्यार्थी मित्रों, अभिषेक एजुकेशन गुजराती नामनी यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, काले एक न्यूज़पेपर में एक एवी न्यूज आई कि भाई शिक्षण मंत्री धोरण 10 खास कर धोरण 10 पर कारण धोरण 12 नी तो परीक्षा ए तो मौकूफ करवा पर कोई छेत नहीं आपणो विरोध, पण धोरण 10 पर जे विरोध छे एनी सामे शिक्षण मंत्रीए एवुं कीधुं के भाई अमे जे सरकार छे न्यूज़मां एवुं आव्युं के भाई जे सरकार छे ए एक्जाम लेवा माटे मक्कम छे, जेनो तमे स्क्रीनशॉट अहींया जोई शको छो। विद्यार्थी मित्रों, तमे अहींया वांची रहो पहेला तो पॉज करीने विडियो के भाई अंदर शुं लखेलुं छे। यार એમાં એવું લખેલું છે ઇન શોર્ટ કે ભાઈ વિદ્યાર્થીને આ જો માસ પ્રમોશન આપી દઈશું 12 લાખ વિદ્યાર્થીઓને તો એમનું જે છે ભવિષ્ય બરાબર છે એ બગડી જશે બરાબર। અને બીજી વસ્તુ એમાં એવી કહેવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓએ સારું ભણ્યું છે બરાબર, જેમણે ફૂલ તૈયારી કરી છે, એમના જોડે અન્યાય ન થાય। હવે ભવિષ્ય બગડી જશે એના ઉપર હું કંઈક કહેવા માગું છું, તો ભવિષ્ય બગડે એના સોચમાં તમે છો, એના બદલે તમે વર્તમાન બગાડી રહ્યા છો બરોબર છે। મેં એ વસ્તુ હું કહેવા માંગુ છું। આ સિવાય જે હોશિયાર વિદ્યાર્થીઓની જેમણે વાત કરી બરોબર છે, તો હોશિયાર વિદ્યાર્થીઓ બરાબર, હું એમને કંઈક કહેવા માંગુ છું, 100% જે હોશિયાર વિદ્યાર્થીઓ 12 લાખ વિદ્યાર્થીઓ છે એમાંથી 1 લાખ કે 2 લાખ વિદ્યાર્થીઓ હોશિયાર હશે બરાબર, જે ટોપ કરતા હશે, 95+ હશે બરાબર। તો 2 લાખ વિદ્યાર્થીઓમાંથી પણ 1.5 થી 1 લાખ વિદ્યાર્થીઓ એવું કહે છે કે ભાઈ એક્ઝામ રદ કરો, અમને ભલે અમે મહેનત કરી છે પણ અમે મારી મહેનત એ કહેવા નથી માંગતી કે અમે આવી પરિસ્થિતિમાં અમે એક્ઝામ આપીએ બરાબર। અને જે 50,000 વિદ્યાર્થીઓ જે એવું કહે છે કે ભાઈ એક્ઝામ લો બરોબર, તો તમારી વસ્તુ સાચી છે બેટા, પણ આવું આ પરિસ્થિતિ એક એવી છે, ભલે હું પણ કહું છું લો એક્ઝામ, પણ એ સમય ના રહો, આ સમય ના લો બરાબર છે। 1-2 મહિના પછી તમે લો, ભલે એકદમ કંટ્રોલ, જેમ ફેબ્રુઆરીમાં કેસ આવતા હતા બરાબર, એકદમ 100-200 બરાબર છે, એ રીતે તમે લો, કોઈ વાંધો નથી, પણ આ પરિસ્થિતિ। પણ હા, બીજી વસ્તુ એ પણ છે, તમે જો લેટ લઈ જશો આટલું 1.5 થી 2 મહિના પાછળ લઈ જશો, તમારું 9 સત્ર ક્યારે ચાલુ થશે એ પણ સવાલ છે। તો વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ જે નિર્ણય લે એમાં આપણે આશા રાખીએ છીએ કે જે નિર્ણય લે એ વિદ્યાર્થીઓના હિતમાં લે બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।